ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। एक राजा हतो, ते पशु पक्षी नी भाषा जाने। एक दिवस राजा राणी जमवा बैठा हता। ते वक्ते एक कीड़ीए राणी नी थाली माथी थोड़ू अन्न राजा नी थाली मा मूकी दीधो। बीजी कीड़ीए कहू, तू अधर्म करे छे, स्त्रीनु उच्छिष्ट राजा ने खवड़ावे छे, तेने विवेक नथी। बन्ने कीड़ियोनी वात सांभळी राजा हस्या। राणीए राजा ने हसवानु कारण पूछ्यू। राजा कहे, ए वात रहेवा दे, तेथी अनर्थ थशे। राजा ने महात्माए कहेलू के पशु पक्षीनी बोलीनु ज्ञान तने आपू छू, परंतु आ वात कोई ने कहीश के कोई ने आ ज्ञान आपीश तो तारू मरण थशे। राजा समझावे छे, छतां राणी स्त्री हट करे छे। भले तमारू मरण थाय, पण मने तमे केम हस्या ते कहो। राजा बोळो हतो, स्त्री आधीन हतो, स्त्रीने माटे मरवार तैयार थयो। राजाए कह्युं, आपणे काशी जईशुं અને ત્યાં હું વાત તને કરીશ। રાજાને એમ કે કાશીમાં મરણ થશે તો મુક્તિ મળશે। રાજા રાણી કાશી જવા નીકળ્યા છે। રાજા રાણી જતા હતા, રસ્તામાં જંગલમાં બકરા બકરી રમતા હતા। બકરી બકરીને કહે, તમે કૂવામાં જાઓ અને મારા માટે લીલું લીલું ઘાસ લઈ આવો, નહીંતર હું ડૂબી મરીશ। બકરો સમજાવે છે કે ઘાસ લેવા જઈશ તો કૂવામાં પગ લપસી પડશે, હું કૂવામાં પડી જઈશ, મારું મરણ થશે। બકરી કહે કે તમારું જે થવાનું હોય તે થાય, ભલે તમારું મરણ થાય, પણ મને ઘાસ લાવી આપો। બકરો કહે, હું રાજા જેવો મૂર્ખ નથી કે પત્ની પાછળ મરવા તૈયાર થાઉં। રાજાએ આ વાત સાંભળી। રાજાએ વિચાર્યું, હું કેવો મૂર્ખ કે પ્રભુ ભજન માટે મળેલું આ શરીર હું સ્ત્રી પાછળ ત્યાગવા તૈયાર થયો છું, ધિક્કાર છે મને। મારા કરતાં તો આ બકરો ચતુર છે, તે મને ઉપદેશ આપે છે। રાજાએ રાણીને કહ્યું, હું કાંઈ વાત કહેવાનો નથી, તારે જે કરવું હોય તે કર। રાણીએ જોયું, હવે મારી દાળ ગળવાની નથી, એટલે રાણીએ હઠ છોડી દીધી। સ્ત્રી ઉપર અતિશય વિશ્વાસ રાખવા જેવું નથી, સ્ત્રીની વાત હંમેશા માનવા જેવું નથી। હૃદયમાંથી રામ જાય તો મનુષ્ય કામાંધ બને છે। ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની ખાસ આજ્ઞા કરી છે, દાનથી ધનથી શુદ્ધિ થાય છે। ગૃહસ્થને ખાસ આજ્ઞા કરી છે કે વર્ષમાં એક માસ ગંગા કિનારે જાય, એકાંતમાં નિવાસ કરી નારાયણની આરાધના કરે, વર્ષમાં એક માસ ઠાકોરજી માટે કાઢે, ઘરમાં બરાબર ભક્તિ નથી થઈ શકતી, તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કર્યા વગર ભક્તિ કરવી, તીર્થમાં બેસી ઘરને યાદ કરવા કરતાં ઘરમાં રહી ઈશ્વરનું ભજન કરવું સારું છે, તીર્થમાં લૌકિક વાતો કરવાની હોતી નથી। ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂરત છે। સ્થાનના વાતાવરણની અસર મન ઉપર થાય છે। માર્કંડેય પુરાણમાં એક કથા છે, રામ લક્ષ્મણ જંગલમાં જતા હતા। એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી। કૈકેયીએ રામને વનવાસ આપ્યો છે, મને નહીં, મારે રામની સેવા કરવાની શી જરૂર। લક્ષ્મણના મનમાં સીતારામજી પ્રત્યે કુભાવ આવ્યો। રામજીએ કહ્યું, લક્ષ્મણ આ જગ્યાની માટી લઈ લે, આ માટી સરસ લાગે છે। લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું છે, આ માટી દૂર મૂકી દે, એટલે લક્ષ્મણને સીતારામમાં પ્રત્યક્ષ ઈશ્વરના દર્શન થાય। પોટલી ઊંચકે એટલે લક્ષ્મણના મનમાં સીતારામજી પ્રત્યે કુભાવ આવે છે। લક્ષ્મણને આશ્ચર્ય થયું, આવું કેમ થાય છે।
તેમણે રામજીને કારણ પૂછ્યું. રામજી કહે, લક્ષ્મણ, તેમાં તારો દોષ નથી, આ માટી તેનું કારણ છે. જે ભૂમિમાં જેવા કામ થાય છે તેના પરમાણુઓ તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે ખેતરની છે તે ખેતરમાં સુંદ ઉપસુંદ નામના બે રાક્ષસો રહેતા હતા. તેઓએ તપશ્ચર્યા કરી, બ્રહ્મ પ્રસન્ન થયા. રાક્ષસોએ માગ્યું, અમે અમર રહીએ તેવું વરદાન આપો. બ્રહ્મા કહે, તમારી માગણી ઉપર કાંઈક તો અપવાદ અંકુશ રાખવો પડશે. આ બંને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ. તેઓએ કહ્યું, અમે બે ભાઈઓ જ્યારે ઝઘડીએ ત્યારે અમારું મરણ થાય. સુંદ ઉપસુંદે વિચારેલું, અમે બે ભાઈઓ વચ્ચે કોઈ દિવસ ઝઘડો તો થવાનો જ નથી, એટલે કોઈ દિવસ આપણે મરવાના નથી, એટલે આપણે અમર બની ગયા છીએ. સુંદ ઉપસુંદ દેવોને ખૂબ ત્રાસ આપે છે. દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ તિલોત્તમા નામની અપ્સરા ઉત્પન્ન કરી અને તેને કહ્યું કે તું સુંદ ઉપસુંદ રહે છે ત્યાં જા અને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવ. તિલોત્તમા અપ્સરા ત્યાં આવી. બંને ભાઈઓની નજર સુંદર અપ્સરા ઉપર પડી. સુંદ કહે, આ મારી છે. ઉપસુંદ કહે, જરા વિચારીને બોલ, આ તારી ભાભી લાગે છે, આ મારી છે. બંને ઝઘડવા લાગ્યા. તિલોત્તમા કહે, તમારા બેમાંથી કોઈ એક સાથે લગ્ન કરું. તિલોત્તમા માટે બંને વચ્ચે યુદ્ધ થયું. બંને મરાયા. તેથી આ જગ્યાની માટીમાં પણ વેરના સંસ્કાર ઉતરી આવ્યા છે. જે ભૂમિ ઉપર જે કર્મ થાય તેના સંસ્કાર તે ભૂમિમાં આવે છે. હરિ ઓમ.